હલ્લો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ તમે બધા જ મજામાં મજામાંશો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી તલાટીની સ્પેશિયલ મોક ટેસ્ટમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાતી સાહિત્ય એટલે કે ગુજરાતી સાહિત્યમાં આવતા કવિઓ કવિની કૃતિઓ કવિની આત્મકથા અને કવિના એક્સેટ્રા એટલે કે ઘણી બધી માહિતી વિશે આજની આ ટેસ્ટમાં આપણે પચીસથી ત્રીસ જેટલા મોસ્ટ એમ્પિક ક્વેશ્ચનની ચર્ચા કરવાની છીએ જે અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયા છે અને આવનારી એક્ઝામમાં તમને કંઈ ને કંઈ જોવા મળી જશે તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ પ્રથમ જે ક્વેશ્ચન છે કે માનવીની ભવાઈ કૃતિની રચના થકી કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે મોસ્ટ એમપી ક્વેશ્ચન છે ડન છે માનવીની ભવાઈ નામની જે કૃતિ છે એ કૃતિ થકી કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન ડી પન્નાલાલ પટેલને યાદ રાખવાનું છે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થઈ જશે જીગર અને અમી કયા સાહિત્યકારની રચના છે ઓકે અહીં બે પાત્રો આપેલા છે જીગર અને અમી એ કયા સાહિત્યકારની રચના છે તો યાદ રાખવાનું છે ઓપ્શન ડી ચુનીલાલ શાહ

એ કૃતિ છે નારાયણભાઈ દેસાઈની જે ટોટલ ચાર જેટલા ભાગમાં રચાયેલી છે ધન છે ચલો સાહિત્યકાર છે ગૌરીશંકર જોશીનું ઉપનામ જણાવો ઓકે આવા પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે તમારે બધા જ ટોટલ આશરે છે ને ટોટલ પચાસ જેટલા જે કવિઓ છે ઓકે જે સાહિત્યકારો છે એમના તમારે તખલ્લુસ ઓકે તખલ્લુસ છે પછી એમના ઉપનામ છે ઓકે એમની પ્રથમ બધી કૃતિઓ છે આ બધી જ વસ્તુ તમારે યાદ રાખીને ચાલવું પડશે ડન ચલો સાહિત્યકાર ગૌરીશંકર જોશીનું ઉપનામ કયું છે તો બધા ક્વેશ્ચન છે ધૂમ કેતુ ઓકે ઘણી વખત પૂછાઈ ગયો ક્વેશ્ચન છે ડન ચલો ઓખાહરણનું સર્જકનું નામ જણાવો ઓકે ઓખાહરણ જે કૃતિ છે એના સર્જકનું નામ જણાવવાનું છે તો બધાને ખબર છે ઓખાહરણના સર્જક છે આપણા પ્રેમાનંદ ઓકે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થઈ જશે કે ઓખાહારણના સર્જકનું નામ છે પ્રેમાનંદ ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થઈ જશે ચલો ગુજરાતી ભાષાના શિરોમણ રણજીત રામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયાત કરવામાં આવ્યું હતું આ સ્ટાર વાળું થઈ જશે ફટાફટ આપો જવાબ કે ગુજરાતી ભાષાના શિરોમણ છે રણજીત રામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યું હતું તો હું જઈશ ઓપ્શન બી જોડે

આ જે કવિ છે એને આપણે શોર્ટ નામથી ઓળખીએ ઓળખીએ છીએ કમા મુનશી ઓકે કમા મુનશી તરીકે ઓળખીએ છીએ તો આજ જ કનૈયાલાલ માણેકલાલ મુનશીની છેલ્લી નવાલ કથા કઈ છે હું જઈશ ઓપ્શન ડી થશે ઓકે ભગ્ન પાદુકા તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી કે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થઈ જશે કે કમા મુનશીની છેલ્લી નવાલ કથા છે ભગ્ન ડન છે ચલો કવિ શ્રી સુંદરમનું નામ જણાવો

આભના ખેવૈયા ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે છે ચલો હવે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો આપણા વિડીયો ગમતા હોય તો આપણા વિડીયોને લાઈક કરવાના છે આપણા વિડીયોને બને એટલા શેર કરવાના છે અને ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની થાય છે ગણ છે ચલો ક્વેશ્ચન છે કે આપીલ સાહિત્યકારોમાંથી કોને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો નથી તો જોતા જ તમને ખબર પડી જાય ઓપ્શન સી કવિ નર્મદને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો નથી બરાબર છે જ્યારે પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી અને રાજેન્દ્ર શાહ આ ત્રણેય જણાને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે બરાબર છે ચલો પુનર્વર્ષુ એ કોનું બીજું ઉપનામ છે બધાના ઓળતો ક્વેશ્ચન છે કે પુનર્વર્ષુ એ કોનું બીજું ઉપનામ છે તો રાઈટ આન્સર છે ઓપ્શન સી લાભશંકર ઠાકર ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે પુનર્વર્ષુ એ કોનું ઉપનામ છે

પૂર્ણ સત્ય ગુજરાતી સાહિત્યમાં કયા નામથી ઓળખાય છે આઈ એમ્પી ક્વેશ્ચન પૂર્ણ સત્ય જે છે એ ગુજરાતી સાહિત્યમાં કયા નામથી ઓળખાય છે તો તમારો રાઈટ આન્સર છે ઓપ્શન સી આત્મકથા ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે ચલો આગળનો ક્વેશ્ચન છે કે શૂન્ય પાલનપુરીનું ઉપનામ જણાવો આપણ આઈએમપી ક્વેશ્ચન છે શૂન્ય પાલનપુરીનું ઉપનામ જણાવો તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી બલોચ અમીન ખાન ઉસ્માન ખાન કે ઘણું લાંબુ નામ છે પણ યાદ રાખવાનું છે શૂન્ય પાલનપુરી જે છે એમનું ઉપનામ છે બલોચ અમી ખાન ઉસ્માન ખાન ડન ચલો આપેલી પંક્તિ છે જય સોમનાથ જય દ્વારકાધીશ જય બોલો વિશ્વનાથની કયા સાહિત્યકારની રચના છે આ તો સ્ટાર વાળું છે થ્રી સ્ટાર વાળું છે આવડવું ફરજિયાત છે બધાને તો યાદ રાખવાનું છે જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથની જે પંક્તિ છે એ છે છે કવિ કવિ રમેશ રમેશ ગુપ્તા ઓપ્શન બી આપણો આન્સર થઈ કે જે પંક્તિ જય સોમનાથ જય દ્વારકા અને જય બોલો વિશ્વનાથની ચલો આગળ વધીશું ફટાફટ માણસાઈ દીવા રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક કોની રચના છે આપણા એમ પી થઈ જશે કે માણસાઈના દીવા રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક કોની રચના છે તો યાદ રાખવાનું છે ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણીની ડન છે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જશે ચલો નીચેનામાંથી ગુજરાતીના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્યો હતા ઓકે આ તો છે ને થ્રી સ્ટાર ફોર સ્ટાર વાળો જેવો ફાઈવ સ્ટાર વાળો ક્વેશ્ચન છે અગધડક વખત એક્ઝામમાં પૂછાઈ ગયો લેવલ થ્રી એટલે કે ક્લાસ થ્રીની એક્ઝામમાં પૂછાતો ક્વેશ્ચન છે કે ગુજરાતી ગુજરાતીના કયા સાહિત્યકાર રાજ્ય સભાના સભ્યો હતા તો ક્વેશ્ચન છે ઓપ્શન સી ઉમાશંકર જોશી યાદ રાખવાનું છે છે રહી ઉમાશંકર જોશી ચલો આગળ વધીશું કાકા સાહેબ કાલેલકરને શું બિરુદ આપવામાં આવ્યું હતું તો સવાય ગુજરાતી ઓકે આ તો બધાને આવડતો ક્વેશ્ચન છે સવાય ગુજરાતી કોણે આપ્યું હતું તો આપણા મહાત્મા ગાંધીજી યાદ રાખવાનું છે ચલો સદા સૌભ્ય સી વૈભવી પંક્તિ આપેલી છે માતૃભાષા વંદનાની આ પંક્તિઓ કયા કવિની છે તો યાદ રાખવાનું છે ઓપ્શન એ ઉમાશંકર જોશીની છે આ પંક્તિ જે છે એ ઉમાશંકર જોશીની છે મા બાપ ભૂલશો નહીં આ ભજન કોનું છે આપણા ક્વેશ્ચન છે સંત પુનિત મહારાજ ઓકે યાદ રાખવાનું છે મહારાજ મહારાજની આ ભજન છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ જણાવો જો આવા બધા જો સાહિત્યકારો આવી જાય ને આ બધા તમને ક્યાં મળશે તો છઠ્ઠી સાતમી આઠમી નવમી અને દસમી આ બધી જ ગુજરાતીની જે પાઠ્યપુકની બુકો છે ને એમાં તમને આવા બધા સાહિત્યકારો જોવા મળશે આના માટે આપણે લેવલ એટલે કે ધોરણ છ અને ધોરણ સાતની બેઠથી બેઠી આખી વિડીયોની જે પીડીએફ છે એ મૂકી છે અને સમજાવેલી પણ છે ડન છે ચલો અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ છે ઓપ્શન ડી એટલે કે ઘાયલ યાદ રાખવાનું છે હવે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ છે ઘાયલ ઈંધણા વીણવા ગોતી મોરી મૈયા ગીતના સર્જક કોણ છે ઓકે તમે ગરબામાં સાંભળ્યું હશે કે વીણવા મોરી સૈયા આ ગીતના નામ જણાવો તો યાદ રાખો રાજેન્દ્ર ઓપ્શન સી તમારો આન્સર થઈ જશે જ્યારે જ્યારે પણ હવે તમને આ ગીત સાંભળવામાં આવે ત્યારે યાદ રાખવાનું છે આપણે રાજેન્દ્ર શાહ ડન છે ચલો કુનુદિત કાપડિયા કઈ નવલકથા લખી છે ઓકે આ તો બધાને આવડે સાત પગલા આકાશમાં ડન છે

ચોટીલામાં ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થઈ જશે તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ આપણે બીજા મોસ્ટ એમ્પી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો આના પછી જે આપણો વિડીયો આવે છે એ પણ આવશે ત્રીસથી લઈને ચાલીસથી લઈને પચાસ જેટલા મોસ્ટ એમ્પી ક્વેશ્ચનો જેમાં એકલા આપણા સાહિત્યકારો હશે ઓકે ગુજરાતી સાહિત્યકારો હશે મળીએ છીએ બીજા એમ્પી ક્વેશ્ચન લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો